આંતરિક રાજકારણ હવે પીએમઓ સુધી પહોંચ્યું છે પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ લખ્યું છે વડાપ્રધાનને પત્ર જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અંગે કરી છે ફરિયાદ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ તેમણે કર્યો છે કિરીટ પટેલે ત્રણ વિવિધ હોદ્દા ભોગવતા હોવાનો ઉલ્લેખ છે અગાઉની રજૂઆત પીએમ સુધી ન પહોંચી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો તો જે જૂનાગઢ જિલ્લાનું ભાજપનું આંતરિક રાજકારણ છે તે હવે પીએમઓ સુધી પહોંચ્યું છે કારણ કે આ મામલે પીએમઓને પત્ર લખવામાં આવ્યો છે જે ભાર ચાવડાએ લખ્યો છે વડાપ્રધાનને પત્ર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આજે પત્ર લખવામાં આવ્યું છે તેને લઈને ખાસ કરીને જે જૂનાગઢ જિલ્લા ભાજપમાં રાજકારણમાં જે ગરમાવો આવ્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ સામે અનેક જે આક્ષેપો થયા છે તે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની જે ઓફિસ છે તે કાળવાના કાંઠા ની બાજુમાં જે બાંધકામ થયેલું તે પણ મંજૂરી વગરનું બાંધકામ કર્યું છે આ પણ દર્શાવવામાં આવ્યું છે ક્રિષ્ના આર્કેટ નામની આ ઓફિસ છે કિરીટભાઈ પટેલ જે જિલ્લા પ્રમુખની છે વાત કરવામાં આવે તો જે રીતે ભાજપની જે સ્ટ્રેટેજી છે કે એક વ્યક્તિને એક હોદ્દો હોવો જોઈએ તેને લઈને પણ ખાસ તે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જે જિલ્લા ભાજપના પ્રમુખ છે કિરીટભાઈ પટેલ તે પ્રમુખ પણ છે બીજી તરફ બેંકના પણ પ્રમુખ છે અને ત્રીજો હોદ્દો તેમની પાસે માર્કેટિંગ યાર્ડના પણ પ્રમુખ છે આ વાતનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે જૂનાગઢ જિલ્લાના ભાજપના જે સિનિયર આગેવાનો છે તેઓએ પણ અનેકવાર પત્ર લખ્યો છે તે પત્રને પણ ધ્યાનમાં નથી લેવામાં આવ્યું જે ઠાકરસિંહભાઈ જાવિયા દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો હતો માધાભાઈ બોરીસા દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો છે આ પત્રને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન સુધી નથી પહોંચ્યો તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે અને જવાહર ચાવડા દ્વારા આ જે ખુલ્લો જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં પણ ખાસ એ નોંધ કરવામાં આવી છે કે જે એક વ્યક્તિ એ ખોદો છે તે જૂનાગઢ જિલ્લાને ભાજપ માટે એક અપવાદરૂપ છે આ તમામ જે બાબતો છે તે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે હવે પછી ભાજપ પ્રદેશ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું વિજયસિંહ પરમાર ટીવી નાઇન જુનાગઢ વડોદરા